હાલ મહત્વના સમાચાર જે પ્રકારે વાત કરી, અમદાવાદમાં અનરાધાર વરસાદ છે તે અત્યારે હજી પણ વરસી રહ્યો છે. જે આગાહી હતી હવામાન વિભાગની કે ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે. તેમાં ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો સિંધુભવન, ઇસ્કોન, એસજે હાઈવે સમગ્ર જે વિસ્તાર છે તેમાં ભારે વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સમગ્ર એસજે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વાહનોની લાંબી કતાર કે જે અત્યારે લાગી છે અને હજી પણ જે પ્રકારે વરસાદની આગાહી છે, હજી પણ આગામી બે કલાક કે જે અતિ ભારે અમદાવાદ માટે રહેવાના છે અને તેને જ કારણે જે ટ્રાફિક જામના દ્રશ્યો આદી માહોલ જામ્યો છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય, અત્યારે હાલ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો અમે આપને એસજી હાઈવેથી બતાવીશું કે જે મુસળધાર વરસાદ અત્યારે હાલ અમદાવાદમાં વરસી રહ્યો છે. કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે અને તેને જ લઈને મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવેનો તમામ વિસ્તાર હોય જેમાં સોલા, ગોતા, રાણી સુધીના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સરખેજ હોય, વેજલપુર હોય, નરોડા, નારોલ, નિકોલ તમામ જગ્યાએ અત્યારે હાલ આ પ્રકારનો વરસાદ જે છે તે વરસી રહ્યો છે. હજુ પણ આગામી 24 કલાક આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ તેમજ ગુજરાતના અલગ અલગ ભાગોમાં રહે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પીક અવર્સનો સમય છે અને તેના જ ભાગરૂપે જેટલા પણ મુસાફરો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તેમને પણ નીકળવામાં હાલાકી પડી રહી છે. કારણ કે અતિ ભારે વરસાદ અત્યારે હાલ અમદાવાદમાં વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ ભાગોમાં જે વરસાદ જે છે તે વરસી શકે છે. કેમેરામેન કૌશિક પરમારની સાથે બિરેન જાદવ, અમદાવાદ. તો હજી પણ વરસાદની આગાહી જે પ્રકારે હજી પણ છે, ત્યાં ઠેર ઠેર જે પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર જે પ્રકારે વાહન ચાલકોને ખાસ એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદના ઇસ્કોનમાં પણ જે પ્રકારે ઇસ્કોન બ્રિજ પાસે પણ લાંબી કતાર જોવા મળી રહી હતી. જોધપુર, બોપલમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. જોધપુરમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. બોપલ વિસ્તારમાં પણ 1.25 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. બોપલમાં ખેડસામાં પાણી છે તે જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર આ વરસાદે માજા મૂકી છે, તેની ધમાકેદાર એન્ટ્રી છે તે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે. કે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારની અંદર અત્યારે હાલ અમે આવ્યા છે કે અત્યારે હાલ આ વરસાદ છે તે સીધી જ રીતે જોવા મળી રહ્યો છે અને તેના દ્રશ્યો છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આ પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. બાળકો છે તે આ વરસાદની અંદર ધીંગામસ્તી છે તે કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સીધા જ રીતે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે જોવા મળી છે. અત્યારે હાલ આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અહીં જે મારા પગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અત્યારે હાલ આ પાણીનું લેવલ છે, વરસાદ છે, 1-1.5 કલાકથી વરસી રહ્યો છે ત્યારે આ પાણી ભરાયા છે. પરંતુ જેમ જેમ વરસાદ વધશે તેમ ઘૂંટણસમા અને તેની ઉપર પણ પાણી છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. દર વર્ષે જો વાત કરીએ તો આ વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા હોય છે તે જોવા મળતી હોય છે. તંત્રના અધિકારી કે તંત્રના કર્મચારી છે તે આ વિસ્તારમાં નથી હોતા અને દર વર્ષે અહીં ઘરોની અંદર જે પાણી ભરાવાની સમસ્યા હોય છે તે જોવા મળતી હોય છે. નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આ પાણી ભરાવાની સમસ્યાઓ હોય છે તે જોવા મળતી હોય છે. લોકોએ પોતાના ઘર તરફ જો વાત કરીએ તો ક્યાંક પથ્થરો મૂકેલા હોય છે, ક્યાંક ઈંટો મૂકેલી હોય છે, તો ક્યાંક કોથળા મૂકી અને પોતાના ઘરને પાણીથી બચાવવાના પ્રયત્નો હોય છે તે કરી રહેતા હોય છે. બીજી તરફ બાળકો છે તે પણ આ ધીંગામસ્તી છે તે કરી રહ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર આ વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી છે. ઠેર ઠેર પાણી છે તે ભરાયા છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારની અંદર આ વરસાદ છે તેને માજા મૂકી છે અને તેને લઈને જો વાત કરીએ તો હાલ તો આ વરસાદને લઈને અમદાવાદ શહેર છે તેની અનેક વિસ્તારોની નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી. કેમેરામેન બંટી ડાંગર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો અમદાવાદ સ્માર્ટ સિટીમાં જે પ્રકારે ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે, ઠેર ઠેર જ્યાં જઈએ ત્યાં જે પ્રકારે પાણી જોવા મળી રહ્યા છે. કેડસમાં પાણી કે જે ભરાઈ ગયા છે ભારે વરસાદથી. જે વાત કરીએ તો ગુરુવારે પૂર્વ અને શુક્રવારે પશ્ચિમમાં એમસીડી પોલ છે
તે ખુલી ગઈ છે. સિંધુ ભવન રોડ પર જે પ્રકારે વાત કરીએ તો ખાસ પાણી ભરાઈ ગયા છે. સિંધુ ભવન રોડ પર 4 ફૂટ જે પ્રકારે પાણી છે તે ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરની અંદર વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી છે. અત્યારે હાલ અમે આ વિસ્તારની અંદર અનિસ્તાર વિસ્તાર છે ત્યાં ઉપસ્થિત થયા છે. ઘૂંટણસામાં પાણી છે તે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ઘૂંટણસામાં પાણી છે તે આ વિસ્તારની અંદર જોવા મળ્યા છે. દૂર સુધીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે અત્યારે હાલ વાહન ચાલકો છે તેઓને પણ આ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. અત્યારના આ સીધા દ્રશ્યો છે કે જોઈ શકાય છે. અનિસ્તારનો આ વિસ્તાર છે કે જ્યાં ઘૂંટણસામાં પાણી છે તે ભરાયા છે. લોકોને મુશ્કેલી છે તેનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. તંત્રના અધિકારી કે કર્મચારી હજુ સુધી આ વિસ્તારની અંદર આવ્યા નથી અને તેને લઈને જ આ મુશ્કેલી છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલના આ સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે અત્યારે હાલ આ વાહન ચાલકો છે તેઓને પણ આ ભારે મુશ્કેલી છે તે જોવા મળી છે. બીજી તરફ દૂર દૂર સુધી જોઈ શકાય છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે. મારા ઘૂંટણસામાં આ પાણી છે તે જોવા મળી રહ્યા છે. વિસ્તારની અંદર વરસાદ વધશે ત્યારે આ કમર સુધી પાણી છે તે જોવા મળશે. અમદાવાદ શહેરની અંદર અનેક વિસ્તારોની અંદર આ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળી. કેમેરામેન બંટી ડાંગર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો અમદાવાદમાં જે પ્રકારે વાત કરીએ તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મીઠાખાડી સહિત અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ જે પ્રકારે પાણી ભરાઈ ગયા છે. લાંબા વિરામ બાદ ફરીવાર ધોધમાર વરસાદ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ગુરુવારે પણ જે પ્રકારે અમદાવાદમાં વરસાદે જે ધબધબાટી બોલાવી હતી ત્યારે શુક્રવારે પણ સાંજના સમયે પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને મોટાભાગે જે પ્રકારે વરસાદ છે તે વરસ્યો હતો. તો 24 કલાક બાદ ફરી વખત જ્યારે આજે વરસાદ વરસ્યો છે. તો એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઇટ, જમાલપુર, એલિસ બ્રિજ, લાલ દરવાજા સહિત અનેક વિસ્તારમાં જે પ્રકારે વાત કરીએ તો ધોધમાર વરસાદ પડ્યો છે. મોટાભાગના અમદાવાદના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. બાપુનગર સહિતના વિસ્તારમાં પણ પાણી છે તે ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને મોટે ભાગે જે કહી શકાય કે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ, તેને પગલે અખબારનગર, મીઠાખડી, પરિમલ અને મકરબા અંડરબ્રિજ કે જે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવી ગયા છે. પાણી ભરાવાના લીધે આ તમામ જે અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના કારણે ત્યારે એએમસીની પ્રિમોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ચોક્કસથી ખુલી ગઈ છે. દર વર્ષે જ્યારે આ પ્રકારે વરસાદ થતો હોય છે, ગયા વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ જે જોવા મળી હતી. સતત જ પ્રકારે વરસાદ વરસ્યો હતો. 10 કલાક કરતાં વધારે વરસાદ જે વરસ્યો હતો ગઈ સાલ પણ, ત્યારે પણ જે પ્રકારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે આ વર્ષે ફરી એક વખત જે એએમસીના આ જે કામગીરી છે, એએમસીની કામગીરી છે તેની પ્રિમોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક તેના પર સવાલો ઉઠી રહ્યા છે. આગળ વાત કરીએ અમદાવાદ